બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજના સંકલ્પની પરિપૂર્તિ કરતા પ્રમુખ સ્વામી મહારાજે મહેડાઓમાં સર્જેલું શિખરબદ્ધ મંદિર તેઓની ગુરુ ભક્તિનું આગવું સ્મારક છે. તેથી જ તો અક્ષર પુરુષોત્તમ મહારાજ અને શાસ્ત્રીજી મહારાજની મૂર્તિઓ પ્રતિષ્ઠિત કરતા સ્વામી શ્રી સ્વયં ભાવ વિભોર બની ગયેલા. એ દિવ્ય પ્રતિષ્ઠા મહોત્સવની ઝલકને આવો નિહાળીએ. આજે આપણે જે સ્થાનમાં ઉભા છે એ સ્થાન, એ ઘર જે શાસ્ત્રીજી મહારાજનું જન્મસ્થાન છે અને અહીંયા આગળ એમનો પ્રાગટ્ય પોતે પ્રાદુર્ભાવ થયો અને ત્યાર પછી અહીંયા લીલાઓ ઘણી કરીને માતા પિતાને સુખ આપ્યું અને એમને ઈચ્છા પહેલેથી જ, કારણ કે અહીંયા કુનાત્યાન સ્વામી પણ આશીર્વાદ આપીને કહ્યું હતું કે આ તો ભગવાનનું કામ કરવા આવ્યા છે, આનંદજીવનો ઉદ્ધાર કરવાને માટે આવ્યા છે અને એ પ્રમાણે વર્તમાન ધરાવીને એમને આશીર્વાદ આપેલા, એટલે પહેલેથી જ તો શ્રીજી મહારાજનું કાર્ય કરવા માટે જ એમનો જન્મ હતો. અહીંયા આગળ આ સ્થાન ઉપર બેસી અને એમને પછી આ માન વગાડીને અતિગળે માન વગાડે, એ માન વગાડવાનો પ્રસંગ આપણે અહીંયા થવાનો છે એટલે બધા ગામના લોકોને લાભ મળશે, લાભ લેશે. એટલે એવી રીતે શાસ્ત્રી મહારાજ તો બહુ નાના હતા અને માન તો આટલી મોટી હોય, પણ એ માન વગાડવાનો જે એમની કળા એને લઈને લોકો પણ ખુશ થઈ ગયા અને કથા પણ એવી સુંદર કરી કે બધાને પેલા બ્રાહ્મણ ભૂલી ગયા અને આ કથામાં જ રસ આવી ગયો. કે શાસ્ત્રી માની કથા કરવાની શૈલી, સમજાવવાની શૈલી અને ગાવાની જે શૈલી, વગાડવાની શૈલી પણ એટલી ઉત્તમ હતી એટલે ગામ લોકોને બધાને આનંદ થઈ ગયો અને ગામ લોકો ખુશ થઈ ગયા કે બહુ સરસ રીતે આપણી કથા પૂરી થઈ ગઈ. શાસ્ત્રીજી મહારાજ નો સંગ ભાય મને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજ નો સંગ ભાય મને ભાગે મળ્યો છે. ભાગે મળ્યો છે મારા કર્મે જડ્યો છે. ભાગે મળ્યો છે મારા કર્મે જડ્યો છે. શાસ્ત્રીજી મહારાજ નો સંગ ભાય મને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજ નો સંગ ભાય મને ભાગે મળ્યો છે. રામજી નું ચરિત્ર હનુમાનજી એ ગાયું તે સુંદર સુંદરકાંડમાં સુંદર સીતાજી અરનિશ પોતાની જીહત જીવવા દ્વારા રામજી નું રટન કરતા કરતા એક પલક પણ આંખનો મટકારો માર્યો નથી અને રામને હૃદયમાં રાખીને જપ્યા છે, માટે પણ કદાચ આ શ્લોકમાં સુભાષિતમાં કહ્યું સુંદરી સુંદરી સીતા. સુંદરકાંડમાં સુંદર શું નથી? યજ્ઞ પુરુષના દર્શન કરતા, યજ્ઞ પુરુષના દર્શન કરતા, ચડે છે ચોગણો રંગ ભાય મને ભાગે મળ્યો છે. ચડે છે ચોગણો રંગ ભાય મને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજ નો સંગ ભાય મને ભાગે મળ્યો છે. શાસ્ત્રીજી મહારાજ નો હવે તો જો બોચાસણના મંદિરના કામમાં ગમે તે રીતે પણ વિઘન આવ્યું તો તેના કરનારા તમે જ છો એમ હું માની લઈશ. ખરા અસુરના સરદારો તમે જ છો, એટલે આ તમારા ભોળા છે ને એ ધડ પર સલામત નહીં રહે. મંગલકારી આશીષ નો આવી પધારી
68 તીરથ મારા સ્વામી ચરણમાં, 68 તીરથ મારા સ્વામી ચરણમાં, કોટી ગયા ને કોટી ગંગ ભાઈ મને ભાગે મળ્યો છે, કોટી ગયા ને કોટી ગંગ ભાઈ મને ભાગે મળ્યો છે, શાસ્ત્રીજી મહારાજ નો સંગ ભાઈ મને ભાગે મળ્યો છે, શાસ્ત્રીજી મહારાજ નો સંગ ભાગે મળ્યો છે. એવા દિવ્ય પુરુષ હતા, દ્રઢ સંકલ્પી હતા, દ્રઢ નિષ્ઠાવાળા હતા, દ્રઢ નિશ્ચયવાળા હતા. જે કાર્ય પોતે મનમાં ધાર્યું કે મારે આ કરવું છે, તો એમાં અનેક વિઘ્નોની વચ્ચે પણ એમને કાર્ય કર્યું છે. એમાં જરાય એમને મોરી વાત કરી નથી, મોરો સંકલ્પ કર્યો નથી, મોરો વિચાર પણ આવ્યો નથી કે હતાશા નિરાશા પણ થયા નથી. છેવટ સુધી પોતે પોતાનું જે કાર્ય મંદિરો કરવાના, સત્સંગ કરવો, કરાવવો, સત્સંગીઓને વાતો કરવી, એક માણસને પણ વાત કલાકો સુધી કરે, આખી રાત જાગીને પણ કરે, જો એક અક્ષર પુરુષોત્તમની વાત એને સમજાવવા માટે એ આખો સમય આટલો આવતા. ભાઈ મને ભાગે મળ્યો છે.